દિયોદર તાલુકાની 29 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સામલા વડાણા ગ્રામ પંચાયત માટે ઈશ્વરભાઈ રામાભાઈ સમરસ બનતા દિયોદર તાલુકામાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। દિયોદર તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી દિયોદર મોડર્ન સ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાઈ। મોડી સાંજ સુધીમાં તમામ 28 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું છે, જે એક સમરસ સામલા વડાણા ગ્રામ પંચાયત બાદ મતગણતરીમાં વિજેતા થયેલા ઉમેદવારો, સાથે જ આ વખતની દિયોદર તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી મતગણતરી વહેલી સવારથી મોડા સાંજ સુધી શાંતિપૂર્ણ મતગણતરી કામગીરી હાથ ધરવામાં આવી, જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। તો વિજેતા સરપંચના ઉમેદવારોને સમર્થકો દ્વારા ફૂલહાર અને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ ઉજવ્યો હતો, અને વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર સાથે ગામનો વિકાસ કરવા આશા વ્યક્ત કરી હતી। દિયોદર ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દિયોદર દ્વારા શાંતિપૂર્ણ ચૂંટણી અને મતગણતરી પૂર્ણ થતાં વહીવટીતંત્રનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, તે બદલ પોલીસ વિભાગનો સાથે ઉમેદવારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઠાકોર વર્ષાબેન પ્રકાશભાઈએ કોટડા દિયોદર ઉમેદવારી નોંધાવી હતી, એક ગામ અને ગામ લોકોના સાથ સહકારથી તેવી મતોથી વિજેતા જાહેર કરીએ છીએ। તમામ લોકો જીતી ગયો છો કહેવાનો મતલબ એટલે દરેક સમાજના અને દરેક નાગરિક હું કામ કરવા બંધ કરી રહ્યો છું, બરાબર? સહકાર સરકારી શ્રી જે લાભ મળે છે દરેક નાગરિકને હું અપાવવા મહેનત કરીશ, બરાબર, અને દરેક સમાજને હું બનતી મહેનતથી કામ કરીશ એવું મારું કહેવું છે। છ ઉમેદવારો હતા છતાં પણ તમારી રસાકસી ભરી ચૂંટણીમાં તમારી જીત થઈ છે। હા, છ ઉમેદવારો હોવા છતાં લોકોએ મને બહુ ચાહી અને મારા તરફી મતદાન કરી અને મને વિજય અને આજે લુદરા ગ્રામના મતદારોએ બધાએ દરેકે ખૂબ સહકાર આપ્યો અને દરેક સમાજમાંથી દરેકે મને વોટ આપ્યા, એ સૌના વોટથી હું અત્યારે વિજય બન્યો છું અને હું 5 વર્ષ માટે દરેક સમાજના નાગરિકને બહુ ઉપયોગી થઈશ એવી મારી ભાવના છે અને દરેક સમાજને હું કામ કરીશ, મારી બનતી મહેનત થશે એટલે, બરાબર। હા, આપ સમગ્ર ટેકેદારોની, સમગ્ર મતદાર ભાઈઓ બહેનો યુવા સાથીઓની જીત છે। 1227 મતે દિયોદરમાં અમારો વિજય થયો છે અને સાથે સાથે અમારી પેનલના 16માંથી 13 લોકો એ વિજય પ્રાપ્ત કર્યો છે। સમગ્ર પેનલમાં બહુ સરસ ઉત્સાહ છે અને ગામમાં આપ જોઈ શકો છો એમ ખુશાલી, પ્રેમ ભાવ, સદભાવના નો માહોલ છે। કોરોનાના કાળમાં પણ આપણે સુંદર મજાની કામગીરી કરી, એના માટે દિવ્ય ભાસ્કર દ્વારા શ્રેષ્ઠ સરપંચ એવોર્ડ પણ ગિરિરાજસિંહને મળ્યો। આપણે વિકાસ કર્યો અને સદભાવનાથી દરેક સમાજને ભેગા રાખીને ચાલ્યા, પબ્લિકે અમારી કોમની કદર કરી અને અમને વોટ આપ્યા, તે બદલ અમે અમારી દિયોદર ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે હળી મળીને સાથે રહી અને મારું નામ રબારી અમીભાઈ વીરાભાઈ, મેં ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફોર્મ ભરેલું હતું અને મારી ચૂંટણીનું મતદાન થયા પછીની મારું પ્રમાણ ચૂંટણીનું થયું ને એમાં મારી મતદાનમાં જીત થઈ છે અને લોકોએ મને ભરોસો મૂક્યો છે અને લોકો મારા ઉપર ભરોસો મૂક્યો, હું 5 વર્ષ ગામનો વિકાસ અને ગામને પંથે ઉપર લાવીશ। કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર।